મહેમદાવાદ પોલીસે નકલી મામલતદારને ઝડપી પાડ્યો છે આરોપી પોતાની અલ્ટો ગાડી પર નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ લખાવીને રોફ જમાવતો હતો ત્યારે પોલીસને શંકા જતા રાશ્કા ચેકપોસ્ટ પર રોકી પૂછપરછ કરતા આરોપીની પોલ ખુલી ગઈ હતી ખેડા જિલ્લાના મહેમદાવાદમાં રહેતા અને અમદાવાદમાં નોકરી કરતો મહેન્દ્ર લિંબાચિયા નામનો ત્રેપન વર્ષીય શખ્સ ઉચ્ચ અધિકારી બનવાનો શોખ પૂરો કરવા નકલી મામલતદાર બની ફરતો હતો બુધવારે પોલીસને શંકા જતા ખેડા રસ્તા પરની ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલા આ શખ્સને રોક્યો હતો અને આકરી પૂછપરછ કરતા માલુમ પડ્યું હતું કે હાલ તો આ હોદ્દા પર ન હોવા છતાં આઈ કાર્ડ અને ગાડી પર ખોટો હોદ્દો લખાવી ફરતો હતો આથી નકલી મામલતદારનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે નેનપુર રાસકા બાજુ પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળેલી એક સફેદ કલરની ગાડી જેમાં આગળ પાછળ નાયબ મામલતદાર ગુજરાત રાજ્ય લખેલું છે જે હોદ્દો ધરાવતો ન હોય છતાં પણ આ રીતનું નંબર પ્લેટ આગળ લખીને ફરે છે તે આધારે પંચોને બોલાવીને વોચમાં રહેતા આ નંબરની ગાડી આવતા ચેક કરતા તેણે પોતાનું ઓળખ નાયબ મામલતદાર તરીકે આપેલી અને નાયબ મામલતદાર તરીકેનું ઓળખકાર પણ રજૂ કરેલું અને એની અમે ખાતરી કરાવી બાવળા નોકરી કરે એવું જણાવતા બાવળા ખાતરી કરાવે એ એ પ્રકાર નામનો કોઈ કર્મચારી ત્યાં નોકરી કરતો ન હોય જોકે આરોપી મહેન્દ્ર પોતે કોઈ ગુનો કર્યો હોવાની બાબતને નકારી રહ્યો છે અને પોતે હાલ સરકારી નોકરીમાં ચાલુ હોવાની અને બે વર્ષ પહેલા તેને સરકાર તરફથી ડેપ્યુટેશન પર નાયબ મામલતદાર બનાવવામાં આવ્યા હતા તે વખતે તેણે પોતાની ગાડી પર આ લખાવ્યું હોવાની વાત કરી રહ્યો છે જોકે ખૂબ જ ચાલાક અને ભલભલાને ગોળ ગોળ ફેરવતા આ આરોપી હાલ તો પોતાને નિર્દોષ સાબિત કરવા ઘણા પ્રયાસો કરી રહ્યો છે સાચી ફરજ પર પર છું ડેપ્યુટેશન ડેપ્યુટેશન એ મારું પૂરું થયું એટલે મારી ફરજ બંધ હતી અત્યારે હાલ નર્મદા અને જળસંપત્તિ વિભાગની અંદર હું ફરજ બજાવી રહ્યો છું ડેપ્યુટેશન પીરિયડ પૂરો થયે બે વર્ષનો સમય વીતી ગયા બાદ પણ આરોપીએ પોતાની ગાડી પરથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેશનનું લખાણ કઢાવ્યું નથી ઉપરાંત તેણે પોતાનું આઈ કાર્ડ પણ સરકારમાં જમા કરાવ્યું નથી તેના પરથી જ તેનો ઈરાદો કોઈ ગુનો કરવાનો હોય તે વાત ફલિત થાય છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે નકલી નાયબ મામલતદારને ઝડપી પાડવાના બણગા ફૂંકતી પોલીસ નકલી અધિકારીને સજા આપવામાં સફળ થાય છે કે નહીં કલ્પેશ પટેલ ન્યૂઝ ઓનલાઈન ખેડા